ટેકનોલોજીમાં જ એકાદી બીજી વાત કરીએ લો ને, સી હેરિયર વિમાનનું નામ સાંભળ્યું છે? સી હેરિયર, આ સી હેરિયર વિમાન છે ને એ એર પ્રેશરથી જ આખા કંટ્રોલ થાય છે. દાખલા તરીકે વિમાન છે ને એને ઉપર ચડવા માટે કોઈ રનવેની જરૂર જ નથી, જેમ હેલિકોપ્ટર કેમ સીધું ઉપર ચડે એર પ્રેશરથી લિફ્ટ થાય, એમ સી હેરિયર વિમાન છે ને એની નોઝલ છે આવી, એ નોઝલમાંથી નીચે વાયુ ફેંકે એટલે સી હેરિયર સીધું જ ઉપર ચડે. અહીંયા નીચે ઊભું છે, અહીંયાથી નીચે એર પ્રેશર બનાવે, નીચે એરને જોશથી થ્રસ્ટ કરે એટલે વિમાન સીધું ઉપર ચડી જાય, બરાબર. પછી એને આગળ ગતિ આપવા માટે જે નોઝલ આમ નીચી કરી હતી ને આમ નીચેની સાઈડે, એને થોડી થોડી આમ ત્રાસી કરતા જાય એટલે આગળ થ્રસ્ટ મળે, અને જ્યારે ફૂલ થ્રસ્ટ મળી જાય એટલે પૂરેપૂરી આડી થઈ જાય એટલે આગળ ફૂલ ગતિ કરે, ને ગતિમાં હોય નીચે ન પડી જાય. ઓલા મોતના કૂવામાં કેમ બાઇક ચાલતા હોય ખબર છે ને, મેળામાં એમાં હોય આમ આડા બાઇક ચાલે છે એટલે હેઠે ન જ પડી જતા, દોડે છે ત્યાં સુધી, બ્રેક મારે તો પડી જાય, એવું જ છે. સી હેરિયર વિમાન એના આધારે જ ચાલે છે, ગમે ત્યાં સીધા લેન્ડ કરી જાય અને સીધા ઉપર જઈ શકે. સી હેરિયર આપણી પાસે, ભારત પાસે એવા પ્લેન છે. પછી MI-25 MI-26 હેલિકોપ્ટર, ખબર છે આ MI સિરીઝ કોની છે? રશિયાની, આપણે એની પાસેથી ખરીદ કરેલા. આ તોલોલિંગની પહાડીની આ બધે જે યુદ્ધ થાય ને ત્યારે એની બહુ જરૂર પડી, અતિશય યાદ આવે. બે વસ્તુ ખાસ યાદ આવે, એક બફર સ્ટોપ. બફર્સ ના હોય તો હોવિત્જર કોઈ પણ ચાલે, હોવિત્જર હોવી જોઈએ. હોવિત્જર જો શબ્દો એ તમારા માટે બહુ નવા હશે. આ MI-26 હેલિકોપ્ટર છે ને આની પાંખ, એક સિંગલ આમ પાંખ હોય તો 50 મીટર 100 મીટર લાંબી હોય, બોલો, ઊભું રહે ને તો આમ નીચે અડી જાય, પાંખ આમ નીચે અડી જાય, ફરવા માંડે ને એટલે હરવે આમ સીધી થઈ જાય, કાર્બન ફાઈબરની બનેલી હોય, સીધી થઈ જાય, અને આખે આખા લોડ સહિત ટ્રકને ઉપાડીને પહાડ ઉપર મૂકી દે, એવડી એની કેપેસિટી. આખી ટેન્કને ઉપાડીને પહાડ ઉપર મૂકી દે, ટેન્ક હોય કે પછી આવા લોડ, કોઈ પણ લોડ હોય એને ઉપાડીને ડાયરેક્ટ મૂકવામાં એમઆઈનો જવાબ નથી. રશિયન બનાવટના છે, રશિયન બનાવટના વિમાન હોય કે હેલિકોપ્ટર હોય કે આવી કોઈ પણ વસ્તુઓ છે, એ બધામાં એક બીજી ફેસિલિટીઝ એમને ચાલુ કરેલી, અત્યારે બધા વિમાનોમાં હોય છે, ચાલુ કરી હતી રશિયાએ. આ રીતે એક જ સ્વિચ દબાવે ને એટલે પાઇલોટ પોતાની સીટ સાથે બહાર ફેંકાઈ જાય, સીટ સાથે, અને એની સીટ છે ને બેલ્ટ બાંધીને બેઠા હોય પાઇલોટ પોતે, એ સીટ પોતે જ પેરાસૂટ છે એમનું, એટલે ગમે ત્યાંથી એક જ સ્વિચ દાબી એટલે એનું પેરાસૂટ એ સીધું થઈ ગયું, પેરાસૂટ સાથે જ બહાર ફેંકાઈ ગયા, એની સીટ પોતે પેરાસૂટ છે, એની સીટ સાથે જ બહાર ફેંકાઈ જાય, ખુરશી સાથે એમના. આ MI-ની આવડી કેપેસિટી છે, 10-15 ટન વજનને પણ ઊંચકીને સીધું પહાડ ઉપર મૂકી દે, એટલે MI-26 લઈ છે. એક બીજી વાત વચ્ચે આવી ગઈ હોવિત્જર તોપ, તો એની વાતે પૂરી કરીએ. આ યુદ્ધ કળા, યુદ્ધ વિજ્ઞાન એ બહુ જાણવા જેવું છે, એમાં કેમિસ્ટ્રી છે, અન્ય ટેકનોલોજી પણ છે, ફિઝિક્સની પણ વાત છે, મેથ્સની પણ છે. હવા પૃથ્વીનો ગોળો, હવે અહીંયા કોઈ તોપ હોય ને જેની કેપેસિટી તો 45 કિલોમીટર સુધી ગોળો ફેંકવાની છે, પણ પ્રોબ્લેમ એ છે કે આ ક્ષિતિજ વળી જાય, અહીંયા કોઈ દુશ્મન છુપાયેલો હોય તો આ તોપથી કેવી રીતે એને મારવો જોવો જોઈએ. આ તોપ કેવી રીતે કામ કરે છે, અહીંયા તોપ હોય ને અહીંયા દુશ્મન હોય ને તો તમે સીધું નિશાન લઈ શકો, સીધું નિશાન ગનની જેમ, પણ આ તોપની કેપેસિટીઓ તો હવે બહુ વધતી જાય છે, ગોળાઓ આમ 45 કિલોમીટર સુધી ફેંકી શકે છે, ત્યારે પ્રોબ્લેમ ચાલુ થયા. આ તોપ આનું નિશાન ન લઈ શકે, આ માણસનું અહીંયા જે પણ વસ્તુઓ છે એનું નિશાન લઈ શકશે નહીં, એટલે આ તોપ છે ને એના ગોળાનો અવકાશ હવામાં ઉલાડીઓ કરે, આમ કરીને આમ સીધા માર્ગે હવામાં જ ફેંકે અને અહીંથી છોડી દે, એને થ્રસ્ટ આટલો જ મળે અહીં સુધીનું, એટલે એ અહીંથી અહીં પડી જાય. તમે જો પથ્થરને બહુ દૂર આમ આમ ઊંચે ફેંકો પથ્થર, પછી એનો પડવાનો માર્ગ જો,
તમે ફેંકો છે આમ ઉપર બાજુ, એટલે આમ કરીને આમ લિફ્ટ લીધી, એક સમય પછી ડાઉન પડી જશે, એ લિફ્ટ મળતી બંધ થાય એટલે અહીંયા અહીંયા હેઠો પડશે, એટલે એનો માર્ગ છે ને આમ થઈને આમ થશે. બસ એવો જ માર્ગ આ ગોળાને મળશે. જે તોપ ગોળો સામે દુશ્મન તરફ નથી ફેંકતી, અવકાશમાં ફેંકે છે, ઉલાડીઓ કરે છે, આમ કરીને આમ ઉલાડીઓ કર્યું ગોળાને, આમ ફેંકો એટલે એ દુશ્મન ઉપર પડે આમ થઈ. આને હોવિત્ઝર તોપ કહેવાય. હોવિત્ઝર, હોવિત્ઝર તોપ, સમજાણી? હોવિત્ઝર એટલે સામાન્ય તોપ ગનની જેમ સામી ફાઇટિંગ માટે વપરાય. હોવિત્ઝર હોય ને એ આવા બે કારણોથી વપરાય. એક, જ્યારે આવી ક્ષિતિજનો પ્રોબ્લેમ હોય, દુશ્મન ક્ષિતિજની પેલે પાર હોય ત્યારે એને નિશાન લેવા માટે, અથવા તોલોલિંગ જેવી પહાડી હોય, અહીંયા પહાડી છે બરાબર, આ પહાડી એરિયા છે, હવે દુશ્મન અહીંયા છુપાઈને બેઠા હોય બે પહાડીઓની વચ્ચે, અહીંયા ન આ બાજુએથી નિશાન લઈ શકો, ન આમથી લઈ શકો, ત્યારે હોવિત્ઝર તોપ બેસ્ટ. આ હોવિત્ઝર તોપ છે એ ગોળાને અહીં અવકાશમાં ફેંકે એટલે ગોળો અહીં પડે બરાબર. દુશ્મનની ઉપર પાડવા માટે એ ગોળાને આમ અવકાશમાં ફેંકે એટલે એ સીધો એના ઉપર પડે. એના માટે જટિલ મેથ હોય, અંતર ઊંચાઈના જે દાખલાઓ ભણી ગયા હશો અગાઉ અથવા 11-12માં આવતા હશે, મેથનું મને એટલો આઈડિયા નથી, પણ જટિલ મેથ છે અંતર ઊંચાઈનું, એ મેથ્સ અહીંયા લાગુ પડે છે. અને એ મેથ્સ મુજબ કેલ્ક્યુલેશન થાય. આ તોપની અંદર કેલ્ક્યુલેટર હોય, મતલબ એવું કમ્પ્યુટર હોય કે જેનાથી કેલ્ક્યુલેશન કરીને જ ગોળો છૂટે. તમે નિશાન ક્યાંય પણ લઈ લો છો પણ એનું કમ્પ્યુટર એ ગણતરી માંડીને ગોળાને થ્રસ્ટ આપે છે બરાબર. નિશાન બહુ જાજુ અત્યારની લેટેસ્ટ તોપની અંદર કેલ્ક્યુલેશન કમ્પ્યુટરથી થાય છે, બારૂદની ગણતરી. જો ગોળા તોપથી ગોળો છૂટે ને બે બારૂદ વપરાય છે, એક ગોળાની અંદર હોય જે ભટકાશે અહીંયા ફૂટવાનો છે, બીજો બારૂદ ક્યાં હોય? બીજો બારૂદ ગોળો જ્યાંથી ફૂટે ને તોપમાં ત્યાં હોય. એ કેટલો ફોડવો ને એ કમ્પ્યુટરથી નક્કી થાય છે, એને કેટલો થ્રસ્ટ આપવો એના આધારે હોવિત્ઝર તોપ બહુ બેસ્ટ કામ કરે. પહાડી એરિયાની તો ક્વીન કહેવાય હોવિત્ઝર તોપ. અહીંયા સાદી તોપનો ચાલે. જાણકારી મજા એવું છે ને બરાબર. હું રૂટીનમાં એ સામે ભણાવતો હોય ત્યારે વિદ્યાર્થીઓના પ્રતિભાવ આમાં બહુ સારા જ હોય છે. આવું આપણે જ્યારે આવે ત્યારે વાત કરતા હોઈએ છીએ રૂટીનમાં બી, એવું નથી. આ તો અત્યારે શું થાય, તમે સામે ન હોય મને પ્રતિભાવ વગર વાત કરતા મજા ના આવે એટલે ઓછું થાય. તો આ સાથે આના બધા જ ઉપયોગો પૂરા. મેં એના સિવાયની વાતો પણ કેટલીક કરી દીધી. પછી આલ્કલાઇન અર્થ ધાતુઓના સંયોજનની સામાન્ય લાક્ષણિકતાઓ, હવે એની વાત કરી એના સંયોજનો માટે, કે આ સંયોજનો સામાન્ય રીતે કેવી લાક્ષણિકતા ધરાવે છે. તો કે આમ તો બેરિલિયમના સંયોજનો હોય સહસંયોજક સ્વભાવ ધરાવે. કોણ? બેરિલિયમ અને બહુ તો કંઈક અંશે મેગ્નેશિયમ, એ બધા સહસંયોજક ગુણધર્મ થોડો ઘણો ધરાવે બેરિલિયમ ખાસ, બાકી બધા તો આયનિક સંયોજનો બનાવે. આયનિક હોય એટલે સ્ફટિકમય હોય ને જલદ્રાવ્ય હોય, પણ બેરિલિયમના સંયોજનો અને મેગ્નેશિયમના સંયોજનો થોડાક સહસંયોજક છે એટલા પ્રમાણમાં એ કાર્બનિક દ્રાવકોમાં ઓગળે છે. જો MgCl2 ઇથરમાં દ્રાવ્ય હતું એટલે બેરિલિયમ મેગ્નેશિયમના ક્ષાર અને સંયોજનો કંઈક અંશે સહસંયોજક હોવાથી એ ઓગળે છે. શેમાં? સહસંયોજક હોવાના કારણે જ આપણે વાત કરીએ કે એ બધા કાર્બનિક દ્રાવકોમાં ઓગળે છે, પાણીમાં જ ઓગળે છે એવું નહીં, જ્યારે બાકી બધા તો પાણીમાં સહેલાઈથી ઓગળે છે બરાબર. ત્યાર પછી અલ્કલાઇન અર્થ ધાતુ સંયોજનોના જુદા જુદા તત્વોના સંયોજનો હોય એની ચર્ચા 1x1 હવે કરીશું. સૌથી પહેલા ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ આ બધાને ઓક્સિજન સાથે બાળો, MO પ્રકારના ઓક્સાઇડ બનાવશે. MO, એમ એટલે બીજા સમૂહનું તત્વ. આ બધાના ઓક્સાઇડ જે MO બને એના બંધારણ રોક સોલ્ટ,
રોક સોલ્ટ એટલે મીઠું, મીઠા જેવા સ્ફટિકો હોય સમઘન આકારના. બેરિલિયમ ઓક્સાઇડ છે એના સિવાય, બેરિલિયમમાં તો આપણે ના પાડીને સહસંયોજક બંધારણ છે, અહીંયા આ સ્ફટિકમય નથી, આયનિક બંધારણ નથી એટલે સ્ફટિકમય અસ્તિત્વ નથી. બેરિલિયમ ઓક્સાઇડમાં સહસંયોજક ગુણધર્મ છે. બીજું, આ બધાના જે પણ ઓક્સાઇડ બને છે એમ ઓ પ્રકારના, એ બધાની સર્જન એન્થાલ્પી પ્રમાણમાં ખૂબ વધારે. જેની સર્જન એન્થાલ્પી વધારે, આપણે લાસ્ટ પહેલા સમૂહ વખતે લાસ્ટ ટાઈમ કદાચ એના લાસ્ટના લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, સેકન્ડ લાસ્ટમાં, કે જેમ બને ત્યારે જાજી ઉર્જા મુક્ત કરે એટલે સર્જન એન્થાલ્પી વૈધી કહેવાય, અને વધુ ઉર્જા મુક્ત કરે તો એ સ્થિર વધુ હોય, સહેલાઈથી વિઘટન ન પામે, એને ઉષ્મીય રીતે સ્થિર કહેવાય. તો બીજા સમૂહના તત્વો આવા ઉષ્મીય રીતે સ્થાયી હોય એવા ઓક્સાઇડ બનાવે છે, બેરિલિયમ સિવાય. એમાં ઓફકોર્સ બેરિલિયમને થોડું અપવાદ ગણીને ચાલવાનું, જોકે બધાની ઋણ જ હોય છે સર્જન એન્થાલ્પી, અને પ્રમાણમાં વધુ જ છે એટલે સ્થિરતા બધામાં છે, છતાંય બેરિલિયમમાં ઓછી છે. સ્વભાવની વાત કરીએ તો બેરિલિયમનો ઓક્સાઇડ સ્વભાવે ઉભય ગુણધર્મી છે, મતલબ એસિડ સાથે પણ પ્રક્રિયા આપે છે અને બેઝ સાથે પણ આપે છે. એસિડ સાથે પ્રક્રિયા આપે એટલે એનો બેઝિક નેચર કહેવાય, અને બેઝ સાથે આપે એટલે એસિડિક નેચર કહેવાય. બે નેચર એક સાથે ધરાવે એને ઉભય ગુણધર્મી કહેવાય. બાકી બધા બેઝિક છે, આલ્કલાઇન છે. નામ જ આનું આલ્કલાઇન છે, એના ઉપરથી પડે. એના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક હોય ને એટલે તો એને આલ્કલાઇન કહેવાય. બાકી બધા તો આલ્કલાઇન તત્વો જ છે, મતલબ એના ઓક્સાઇડ કેવા છે, બેઝિક. તો આ ઓક્સાઇડની વાત થઈ. આ બધા ઓક્સાઇડ કેવા હોય, સફેદ રંગનો ઘન પાવડર હોય, સ્ફટિકમય ઘન પાવડર હોય. આપણે કીધું ને રોક સોલ્ટ જેવું બંધારણ ધરાવે તો સ્ફટિકમય પાવડર છે બધા, સફેદ રંગનો ઘન. પછી બીજી વાત કરી, પાણીમાં જો એના ઓક્સાઇડને ઓગાળી રાખો, અલ્પદ્રાવ્ય હાઇડ્રોક્સાઇડ બનાવે, એમઓ પ્રકારનો ઓક્સાઇડ હોય એમાં પાણી ઉમેરો તો એમ ઓ એચ ટ્વાઇસ હાઇડ્રોક્સાઇડ બની ગયો, અલ્પદ્રાવ્ય રહેશે. એ હાઇડ્રોક્સાઇડ બહુ પાણીમાં ઓગળશે નહીં. એટલું નહીં, આ હાઇડ્રોક્સાઇડમાં એમજીથી બેરિયમ તરફ જાઓ, રેડિયમની તો વાત નહીં કરીએ, એમજીથી બેરિયમ તરફ જાઓ તો ઉષ્મીય સ્થિરતા વધે, બેઝિક સ્વભાવ પણ વધે અને દ્રાવ્યતાય વધે. આ એક ખાસ યાદ રાખજો, બીજા સમૂહના હાઇડ્રોક્સાઇડની ઉપરથી નીચે જાય ને તો દ્રાવ્યતા વધે છે. શું કામ કહું છું, આના જ સલ્ફેટ, કાર્બોનેટ, નાઇટ્રેટ એ બધામાં ઉપરથી નીચે જાઓ ને તો દ્રાવ્યતા ઘટે, ખાલી આ એકમાં જ વધે છે. બરાબર છે, આ બધા નીચે જાઓ એમ બેઝિક સ્વભાવ વધે, હાલો એ તો બરાબર છે, બેઝિક સ્વભાવ વધે, ઉષ્મીય રીતે સ્થિરતા વધે અને દ્રાવ્યતા વધે પાણીમાં. કાંઈ કીધું ન હોય તમને, ખાલી એમ કહું કે એ દ્રાવ્ય છે તો એ પાણીમાં દ્રાવ્ય છે, અદ્રાવ્ય છે તો પાણીમાં અદ્રાવ્ય છે, દ્રાવ્યતા વધે છે તો પાણીમાં દ્રાવ્યતા વધે છે. કાંઈ કીધું ના હોય ત્યારે દ્રાવક પાણી છે એમ સમજી લેવાનું, પાણી છે એ યુનિવર્સલ સોલ્વન્ટ છે. બરાબર છે, બધે વપરાતું હોય એવો સામાન્ય દ્રાવક છે એ બધે સમજી જ લેવાનો હોય, અલગથી ન કીધું હોય તો પણ. બરાબર, પહેલા સમૂહ કરતા ઓછા બેઝિક હોય, આના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બેઝિક ખરા, પહેલા સમૂહ જેટલા સ્ટ્રોંગ બેઝિક ના હોય તો ન જ હોય ને. પહેલો સમૂહ આલ્કલી ધાતુઓ છે એ ખૂબ બેઝિક હોય. પછી બીજી વાત, આપણે કીધું ને કે બેરિલિયમ ઓક્સાઇડ કેવો છે, સ્વભાવે ઉભય ગુણધર્મી, તો એનો હાઇડ્રોક્સાઇડ પણ ઉભય ગુણધર્મી થાય ને, બીઈઓ પ્લસ પાણી, બીઈઓ એચ ટ્વાઇસ, આ પણ ઉભય ગુણધર્મી થાય, બીઈઓ એચ ટ્વાઇસ, આની અંદર ઓ એચ ઉમેરો, બીઈઓ એચ ફોર, અને બેરિલેટ આયન કહેવાય, બેરિલેટ આયન. જોયું, બેઝ સાથે પ્રક્રિયા આપી એને ઓ એચ એટલે બેઝ કહેવાય. સોડિયમ પ્રેક્ષક આયન છે, ન લખો તો ચાલે, અહીંયા નથી લખ્યું, અહીંયા નથી લખ્યું ચાલે,
પણ બેઝ હારે આ બેઝ કહેવાય ઓએ છે, એટલે બેઝ સાથે પ્રક્રિયા આપી માટે આ એસિડિક છે. હવે એસિડ સાથે પણ પ્રક્રિયા આપે છે, એસિડ સાથે પ્રક્રિયા આપે છે, તો એ સ્વભાવે કેવું કહેવાય છે, બેઝ હારે પ્રક્રિયા આપી માટે એસિડિક કીધું, એસિડ હારે પ્રક્રિયા આપે માટે શું કહેવાય, બેઝિક. જ્યારે એક જ અણુ આવા બે ગુણધર્મ દર્શાવતું હોય તો એને શું કહી શકો, ઉભય ગુણધર્મી. બીઈ ઓ એચ ફોર થઈ ગયું, હાઇડ્રોજનની જરા ગણી લઈ, બે બે ચાર ને ચાર આઠ, ચારેય અને ચારેય, બરાબર છે, તો આ બરાબર છે. તો આ એસિડ બી ઓ એચ ટ્વાઈસ બેઝ અને એસિડ બે હારે પ્રક્રિયા કરે છે માટે એ ઉભય ગુણધર્મી છે સ્વભાવે. તો આ રીતે બેરિલિયમ હેલાઇડ અથવા બેરિલિયમ હેલાઇડ આવડે છે, બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ અથવા બેરિલિયમ ઓક્સાઇડ સ્વભાવે ઉભય ગુણધર્મી છે. ત્યાર પછી વાત કરીએ, હવે શેની ચર્ચા આવશે નેક્સ્ટ, હેલાઇડ સંયોજનો, આ સમૂહના તત્વોના હેલાઇડ સંયોજનો એની ચર્ચા કરીશું. અગેન હેલાઇડ માટે સેમ સિચ્યુએશન, બેરિલિયમ હેલાઇડ સ્વભાવે સહસંયોજક છે, બાકી બધા હેલાઇડ તો આયનિક જ હોય, આ સહસંયોજક હોય તો કાર્બનિક દ્રાવકોમાં ઓગળે આના હેલાઇડ. એટલું જ નહીં, હેલાઇડ પણ ઉભય ગુણધર્મી છે, એસિડ બેઝ બંને સાથે પ્રક્રિયા આપે છે, બરાબર છે. આ બેરિલિયમ હેલાઇડનું બંધારણ છે, ઘન અવસ્થામાં આવું હોય, બીઈ સીએલ સીએલ, વાસ્તવમાં એને ત્રિકોણિયા બંધ બનાવ્યા છે ને, એ આવી રીતે બનાવવા જોઈએ, ડોટેટ ડોટેટ વધુ સચોટ છે એના કરતાં, બુકમાં જે દર્શાવ્યું છે ને એના કરતાં આ રીતે દર્શાવત વધુ સારું. આને સેતુબંધ બનાવ્યા કહેવાય, આવું પોલિમેરિક સ્વરૂપ હોય ઘન અવસ્થામાં. બાષ્પ અવસ્થામાં લઈ જાઉં ને તો આટલા બધા અણુ ભેગા ન રહી શકે, દ્વિઆણ્વીય સ્વરૂપ જ હોય, બી સી એલ સી એલ, બસ આટલું જ. હવે અહીંયા આગળ ન દોરાય, બાષ્પ અવસ્થામાં બે જ અણુ બબેની જોડી થઈ જાય, દ્વિઆણ્વીય સ્વરૂપ હોય, બીસીએલ ટુ, સેતુબંધ ધરાવ્યો કહેવાય. આ બંધ જે છે ને એને સેતુબંધ કહેવાય, બ્રિજ બોન્ડ ઇંગ્લિશમાં. 1200 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને ગરમ કરો ને આને 1200 કેલ્વિને, તો જ આ બંધ તૂટી અને બીસીએલ ટુ એકાંકી અણુમાં વિભાજિત થઈ જાય. બીસીએલ ટુનું શું થઈ જાય, એક એક સિંગલ સિંગલ અણુ છૂટા થઈ જાય, કેટલાય ગરમ કરી તો 1200 કેલ્વિન તાપમાને. ત્યાર પછી આના જે હેલાઇડ છે એ બધા હાઇડ્રેટેડ સ્વરૂપમાં જોવા મળે છે. હેલાઇડના સ્વરૂપો કેવા છે, હાઇડ્રેટેડ સ્વરૂપ, એમ જી સી એલ ટુ, 8H2O, સી એસ સી એલ ટુ, 6H2O, SRCl2, 6H2O, BaCl2, 2H2O, BeCl2, 2H2O. હવે આનું તો અસાધારણ કદ નાનું, એટલે બેથી વધુ અણુને સ્પર્શી ન શકે, છતાંય કદની પ્રમાણમાં તો વધુ જ કહેવાય. જેમ ઉપરથી નીચે આવો છો અહીંથી, જો મેગ્નેશિયમથી બેરિયમ ખાસ વલણ જોવા મળે, હાઇડ્રેશન ઘટતું ગયું, જલીયકરણ શું થયું, ઘટતું ગયું. ક્યાંથી ક્યાં સુધીની વાત કરું છું, મેગ્નેશિયમથી બેરિયમ સુધી જલીયકરણ ઘટતું ગયું. આના બ્રોમાઇડ ને આયોડાઇડ હોય એને ગરમ કરો તો નિર્જલીકરણ સરળતાથી થઈ જાય. આ જે પાણી હોય ને એને ગરમ કરો એટલે ઉડી જાય બ્રોમાઇડ ને આયોડાઇડમાંથી. ક્લોરાઇડ હોય તો જરા વેરાયટી જોવા મળે છે. કઈ વેરાયટી છે એની વાત કરીએ,
વેરાયટી એ છે, આને ગરમ કરો ને આ ત્રણને તો નિર્જલ બની જાય છે, CaCl2 ને છ પાણીના અણુ વરાળ બનીને ઉડી જાય. SrCl2 છ પાણીના અણુઓ વરાળ બનીને ઉડી જાય. BaCl2 બે H2O વરાળ બનીને ઉડી જાય. આ ત્રણમાં તો બરાબર છે, પણ આ બેમાં એવું નથી. આને ગરમ કરો ને તો આવું બની જાય છે, BOH ટ્વાઇસ અને બે HCl. જળ વિભાજન થઈ ગયું. આને ગરમ કરો ને તો આનું જળ વિભાજન થઈ જાય, MgOH ટ્વાઇસ બે HCl અને છ પાણીના અણુ ઉડી જાય. થતું તું એટલું જળ વિભાજન થયું, પછી કાંઈ આઠ હોય તો આઠે આઠેની યારે જોડાવા એવું જરૂરી નથી. બેરિલિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડનું શું થઈ ગયું? એ બેના જળયુક્ત હેલાઇડનું જળ વિભાજન. બાકી બધામાં શું થઈ ગયું? નિર્જલીકરણ. જળ વિભાજન એટલે જળ સાથે એની પ્રક્રિયા થઈ જાય, પાણીનો અણુ પ્રક્રિયક તરીકે જોડાઈ જાય, એને જળ વિભાજન કહેવાય. પાણીનો અણુ દ્રાવક તરીકે એને ઓગાળે તો સોલ્વેશન થયું કહેવાય. એ પાણીના સોલ્વેશનને હાઇડ્રેશન પણ કહી શકાય. અને આ પાણી દૂર થાય એને ડિહાઇડ્રેશન પણ કહેવાય. પાણી ગયું. આના ફ્લોરાઇડ લ્યો ને તમે બધાયના, MgF2, CaF2, BeF2, આ ફ્લોરાઇડ એ ઓછા દ્રાવ્ય હોય. ક્લોરાઇડ કરતાં ફ્લોરાઇડ ઓછા દ્રાવ્ય હોય, કારણ કે એની લેટિસ ઉર્જા ઊંચી છે. જેની લેટિસ ઉર્જા ઊંચી હોય, એટલે લેટિસ એટલે સ્ફટિક રચાણો ને, જ્યારે CaF2નું બંધારણ, ત્યારે વધુ ઊર્જા છૂટી પડી જાય. વધુ ઊર્જા છૂટી પડી જાય તો એની સ્થિરતા શું થઈ જાય? વધી જાય. અને સ્થિરતા વધે તો નેચરલી પાણીમાં દ્રાવ્યતા ઘટી જાય, પ્રક્રિયા કરવાની ઝડપ ઘટી જાય. એવું જોવા મળ્યું. કોની કોની વાત કરું છું? આવું જોવા મળ્યું એમ ફ્લોરાઇડમાં. આ સમૂહના તત્વોના જે હેલાઇડનો ચર્ચા ચાલુ છે એમાં ફ્લોરાઇડમાં એવું થાય કે જે ઘટી જાય. બરાબર છે. ચલો આ સાથે આજે એટલી વાત પૂરી કરીશું, કારણ કે ઓક્સો એસિડના ક્ષાર છે, પણ એ આજે લઈશું તો ન બધા પૂરા થશે, અધૂરા જ રહી જશે. એટલે ઓક્સો એસિડના સોલ્ટ તો હવે અત્યારે લેતા જ નથી, આટલું લઈને પૂરું કરીશું. થોડીક આજ ટેકનોલોજીની ચર્ચા થઈ ગઈ ને એમાં ઓક્સો એસિડ રહી ગયું. બરાબર, કશો વાંધો નહીં. આપણે સિલેબસની એવું કોઈ ટેન્શન હોતું નથી, એટલે આરામથી એ પણ પૂરું કરી દઈશું. બરાબર છે. અને એક બીજી ચર્ચા થોડી સિલેબસની એક કરવાની છે, એટલે તમને આના માધ્યમથી જ કહી દઉં. તો જે લોકો પ્રશ્ન એને જ છે કે જે કન્ટિન્યુઅસ ભણી રહ્યા છે અને ભણનાર તો વિડીયો જોવે જ છે, 30% સિલેબસ કાપવાનો સરકારે જે કાંઈ નિર્ણય લીધો છે, આપણને આપ્યો છે, એ મુજબ સિલેબસ કાપીશું. શક્ય હોય એટલું હું તમને ભણાવી બધું દઈશ. ભણાવી દઈશું એટલે શું થાય? આ વર્ષે તમને 11મામાં કાપી દીધો, પછી 12મામાં પરીક્ષામાં ડાયરેક્ટલી તો પૂછાવાનું જ નથી, ઇનડાયરેક્ટલી એનો ક્યાંક ઉપયોગ આવતો હોય ત્યારે તમને મુશ્કેલી ન પડે. કેમેસ્ટ્રીમાં આવું છે, બીજા વિષયોમાં તો નથી હોતું, બાયોલોજીમાં ફિઝિક્સમાં કદાચ બહુ નહીં નડતું હોય, પણ કેમેસ્ટ્રીમાં તો શ્યોર છે કે બધું કરોડિયાના ઝાડા જેવું છે, જે ચેપ્ટર ન તૈયાર કરો તો એ નડી શકે ખરું. એટલા માટે તૈયારી બધાની કરીશું, ભલે ચેપ્ટર એના પોઈન્ટ્સ સરકારે કાઢી નાખેલા હોય તૈયારીમાં લઈશું, પણ આપણી 11મામાંની વાર્ષિક પરીક્ષામાં અથવા જે પરીક્ષાઓ તમારા વાર્ષિકના માર્કને અસર કરે છે એવી કોઈ પણ પરીક્ષામાં એને પૂછશું નહીં. બરાબર. એટલે જે લોકો સિન્સિયર, હવે તમારામાં સિન્સિયરિટી ના હોય તો ક્રિએટ થવી જ જોઈએ, કે એ માણસને ખબર પડે છે કે આપણા માટે કામનું છે, પરીક્ષા માટે, અત્યારના માટે નહીં, ફ્યુચર માટે કામનું છે, 12મામાંની પરીક્ષા માટે, તો આપણે જાતે કરવું પડશે. જાતે એટલે ભણાવી તો અમે આપી જ છીએ ને, પણ એને પરીક્ષામાં ન પૂછીએ તો તમારે પરીક્ષા સિવાયના ટાઈમે જાતે એને તૈયાર કરવું જોઈએ ને, ટેન્શન રાખીને. એમ કેટલાક સ્ટુડન્ટ્સને એ હેઝિટેશન હોય છે કે સાહેબ પછી આપણે કેમેસ્ટ્રીમાં ઓછું થશે, કયું કયું ઓછું થશે, કે થશે, કેમ થશે. વાર્ષિક પરીક્ષાને હજુ ઘણી વાર છે. બરાબર છે.
અત્યારની જે પરીક્ષાઓ છે એ કોઈ વાર્ષિકને એના માર્ક અસર કરતા નથી, એટલે અત્યારે તો આપણે એઝ ઇટ ઇઝ આખા ચેપ્ટર ભણાવ્યા એ આખા જ પૂછવાના છે આ પરીક્ષાઓમાં. હું ઘટાડી ક્યારે દઈશ? પ્રિલી અને વાર્ષિક જે તમને અસર કરતી પરીક્ષાઓ છેલ્લા 3-4 મહિના આવે ત્યારે આપણે એ સિલેબસ એટલો કહી જ દઈશું, ભાઈ આટલું આટલું કટ કરી નાખો, તમે આવશો ને સ્કૂલે પછી હું તમને તમારી બુકમાં જ કેવડાવી દઈશ કે ભાઈ આટલું આટલું દરેક લોકો ટીક કરી નાખો, આટલું આપ વાર્ષિક પરીક્ષામાં કે નવમાસિકમાં ક્યાંય આવશે નહીં. બરાબર છે? ત્યાં સુધી તૈયારીમાં લ્યો, એટલે જેથી કરીને આપણને 12મામાં જી નીટમાં ક્યાંય તકલીફ ના પડે. જો તમે ખૂબ વધારે પૈસા ખર્ચીને પ્રાઇવેટમાં ભણવા જ્યારે આવ્યા હોય, બરાબર છે, અમે પ્રાઇવેટમાં ભણાવતા હોય ત્યારે અમે લોકોએ તમારા રિઝલ્ટની કેર કરીએ, કરવી જ પડે, ફરજિયાત, અમારા માટે ને તમારા માટે બંને માટે. તો એ કેર માટે જ તમને કહું છું કે બધું ભણીશું ને એ આપણા વધુ હિતમાં છે, કેમિસ્ટ્રી ખાસ. બરાબર છે? તો ભણીશું બધું, એટલે એવું મગજમાંથી કાઢી નાખો કે હું ભણાવીશ નહીં, કારણ કે મારો સિલેબસ જોઈ જુઓ તમે, તમારે હોવો જોઈએ એથી થોડો ઘણો આગળ હશે જ, એટલે હું બધું ભણાવવામાં પહોંચી વળીશ. એવું લાગે જ છે ને કે ડાઉટ લાગે છે કે નહીં પહોંચી શકું? બરાબર, બધું ભણાવવામાં આરામથી પહોંચી વળીશ. તો પછી શું કામ આપણે ભણાવવામાં કટ કરવું? ન જ પહોંચી શકાત એમ હોત કદાચ આપણાથી તો કંઈક વિચારે. જ્યારે હું બધું ભણાવી શકું છું, હવે તમે એબિલિટી ક્રિએટ કરો કે બધું અત્યારે તૈયાર કરો, રૂબરૂ આવશો ત્યાર પછીની જે એન્યુઅલ એક્ઝામ વગેરે હશે એમાં બધી કટ કરી દઈશું તમને જે તે ઓલામાં. બરાબર છે? હવે તમારે બહુ જાજા દિવસો નહીં થાય આવવામાં, આવું ઘણી વાર કહી છે, સાચી વાત છે, પણ હવે રસી આજ આવશે, કાલ આવશે, કાલે ઘટશે, સરકારે 15 કીધું, પહેલાં 11 મહિનામાં કીધું છેલ્લે કે ડિફિકલ્ટી માટે વિદ્યાર્થીઓ આવી શકશે ને એવું બધું છે. ભાઈ ગવર્મેન્ટે ફૂલ એન્ડ ફ્લેજ ડિસિઝન નથી લઈ શકતી, તો નેચરલી અમે લોકોને એવા પરફેક્ટ ડિસિઝન તો ન લઈ શકીએ એના માટે, પણ ભણ સિલેબસના તો લઈ શકીએ ને કે ભાઈ હું બધું ભણાવીશ. ચલો સરકારે ભલે ના પાડી, સરકારે એમ કીધું છે કે આ ન ભણાવો તો ચાલશે, પરીક્ષામાં નહીં પૂછીએ, પણ ન જ ભણાવો એવું નથી કીધું, ભણાવતા હોય ને ના નથી. અને ખરેખર જે સમજુ ટીચરો હોય, સમજદાર હોય, તો એને એટલું સમજવું જોઈએ કે જેટલું 12મામાં આવશ્યક થઈ શકે એમ છે જી નીટ ક્યાંય પણ, એટલું તો ભણાવવું જ જોઈએ. એટલે આપણે તો, હું બધા મારા ટીચરોને તો એ જ કહીશ કે શક્ય એટલું બધું ભણાવી દો. 12મામાં આવે છે એ તો ફરજિયાત, ન આવતું હોય એવું શક્ય હોય તો ભણાવી દો ને, પણ શિક્ષકનું કામ છે ભણાવવું, એમાં શું કામ આળસ કરવાની. અને વિદ્યાર્થીનું કામ છે વાંચવું, તૈયાર કરવું, તો એમાં એને આળસ ન હોવી જોઈએ. અમુક તો શું આની જ પાછળ પડી ગયા છે, મેસેજ કર કરતા હોય, સાહેબ હવે આટલું કટ થયું, મારા મિત્રએ કીધું હતું આટલું કટ થવાનું, નોલા કહે છે આટલું કટ થાય છે, હવે આટલું કટ થયું તો તમે પરીક્ષામાં પૂછશો આ કટ થયું તો એના વિશે આમ નથી તેમ નથી તેમ નથી. ભાઈ એટલું બધું ન વિચારો, તમારું કામ ભણવાને બદલે તમે બીજામાં પડી ગયા, સરકારના નિર્ણયોમાં, શિક્ષકોના નિર્ણયોમાં. તમને મેં આ ચેપ્ટર ભણાવ્યું, મંડો વાંચવા શું કામ મગજ બીજે હલાવું છું? બરાબર ને? તો શું થશે, કારણ કે હું આખું પ્લાનિંગ કરીને ચાલું છું, ભાઈ આમને કદાચ એ સરકાર જેટલું કટ કરવાનું કહેશે ને તો એ આપણે વાર્ષિકમાં કાઢી જ દઈશું. એટલે છોકરાઓને વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવાના છેલ્લા 3-4 મહિના કોઈ લોડ ન વધે, બાકી 12મા માટે તો તૈયારી કરવી જોઈએ ને, તમને બી કરવી જોઈશે, તમારા મા બાપને પણ આ મારો વિડીયો સંભળાવજો, એ પણ સમજશે કે ના બરાબર છે, ટીચર તરીકે મેં નિર્ણય લીધો છે આપણી સ્કૂલ માટે એ બિલકુલ ખોટો નથી લીધો. બરાબર છે? એટલે ભણો ખરા બધું, અને પરીક્ષામાં માત્ર સરકારે જેટલું નક્કી કરી આપ્યું છે એ જ પૂછીશું, તો એની ચિંતા નહીં કરતા. થેન્ક યુ. જય હિન્દ.